આજના આ એનરિચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે તમારો દોસ્ત સલીમ સોમાણી. મિત્રો, ઉમંગ નામનો એક યુવાન છે. નબળી ક્ષણે એ આપઘાત કરવાનું વિચારે. એના પપ્પા મમ્મી અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. પોતે નાની મોટી નોકરી કરતો હતો પણ મજા નહોતી આવતી. નબળી ક્ષણ આવી અને પછી નક્કી કરે છે કે રાત્રિના શહેરમાંથી જે નદી પસાર થાય છે એનો જે પુલ છે ત્યાંથી ઝંપલાવી દેવું. ત્યાં રાત્રે પહોંચી જાય છે. ચંપલાવવાની તૈયારીમાં એ વખતે અવાજ આવે, એ તમે શું કરો છો? અને જુએ તો એક આધેડ વયની વ્યક્તિ પોતે એક ટ્રોલીમાં બેઠેલી છે. એને અટકાવે છે એટલે ઉમંગ થોડો નિરાશ પણ થાય છે કે કોઈ એને જોઈ ગયું અને છેલ્લી ઘડીએ કોઈ અટકાવે. એટલે પછી એની પાસે જાય છે અને પેલો એને એવું કહે છે, દોસ્ત મારા, આપઘાત કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. એટલે ઉમંગ છે એના ચહેરે ઉદાસી છવાય છે. એવું કહે છે કે તમે મને કેમ અટકાવો છો? ત્યારે પેલો આધેડ વ્યક્તિ એવું કહે છે, તું જો મારા પગ તરફ દ્રષ્ટિ કર. અને પછી ઉમંગનું ધ્યાન જાય છે. પેલો નાનકડી ટ્રોલી પર બેઠેલો છે, બંને પગ નથી એ વ્યક્તિને. પછી પેલી વ્યક્તિ પોતે માંડીને વાત કરે છે કે તારી જેમ જ કોઈ એક નબળી ક્ષણે મેં ટ્રેનના પાટા પર ઝંપલાવ્યું હતું, ટ્રેન પસાર થઈ ગઈ, મારા પગ લેતી ગઈ, મારી જિંદગી બચી ગઈ. દોસ્ત મારા, પછી મારામાં જે જુસ્સો અને જનૂન જલવાગર થયા, હું જિંદગી ખૂબસૂરતીથી જીવું છું, સંઘર્ષ કરું છું પણ જિંદગીને હું માણું છું. જો અત્યારે હું આ પસાર થઈ રહ્યો છું નાનકડી આ ટ્રોલીમાં, તારી સામે જ છું ને, અને મારું શરીર જો અલમસ્ત છે ને, મહેનત પણ કરું છું, મજા પડી રહી છે, તારી પાસે તો બધું છે, તારા બધા જ અંગ સબૂત છે, જિંદગી ખૂબસૂરત છે, ખૂબ મોટું આયુષ્ય ઉપરવાળાએ આપણને આપ્યું છે, ચોક્કસ હેતુ સાથે આપણને મોકલ્યા છે, તું કામ કર, ચોક્કસ સફળ થશે. ઉમંગને પછી પહેલી વખત મજા પડે છે, એના ઉરમાં ઉમંગ પ્રગટે છે. અને પછી પેલી વ્યક્તિનું એ સરનામું પણ લઈ લે છે, પોતાના ઘરે જાય છે. બીજા દિવસથી એની જિંદગી બદલે છે, સંઘર્ષ કરવાની શરૂઆત કરે છે, નાનકડી નોકરી કરે છે, પછી વ્યવસાય કરે છે, વ્યવસાયનું વિસ્તરણ થાય છે અને ખૂબ આગળના ઉન્નત મુકામ પર એ પહોંચી જાય. વ્યવસાય પણ ખૂબ સારો ચાલે છે. પછી તો બીજા ઘણા બધા યુવકોને એ નોકરી આપે છે. ઘણા યુવાન એમની પાસે આવે, હતાશ થયા હોય તો એને પ્રેરિત કરે વગેરે. અચાનક એને પછી પેલા આધેડ વયના જે ભાઈ હતા જેણે એને બચાવ્યો હતો એ યાદ આવે છે. એના ઘરે ઉમંગ જાય છે. પેલો એની રાહ જોતો હોય છે. મને ખાતરી હતી દોસ્ત કે તું આવશે, આવી ગયો ને? કારણ કે ઉમંગ છે કારમાંથી ઉતરી અને પછી એના ઘરે જાય છે. પેલો વ્યક્તિ એને એમ કહે છે કે દોસ્ત મારા, હું રાજી થયો. ઉમંગ એને કારમાં બેસાડે છે, પોતાને ત્યાં લઈ જાય છે અને પછી એવું કહે છે, તમારા માટે મેં રહેવાની વ્યવસ્થા કરી છે, તમારા માટે મેં નોકરીની પણ વ્યવસ્થા કરી છે, મારે ત્યાં તમારે કામ કરવાનું છે, તમે પ્રેરિત કરજો એવા કોઈ હતાશ એકદમ ઉદાસ થયેલા વ્યક્તિ આવે એને, અને તમને જે પણ ગમે એ મારી ત્યાં રહી કરજો, મજા પડશે, મને પણ આનંદ મળશે અને તમારું તો ઋણ છે કે આ જિંદગીભર હું ચૂકવી શકવાનો નથી. ત્યારે પેલી વ્યક્તિ એવું કહે છે કે દોસ્ત મારા, કોઈ ઋણ નથી હોતું, એ તો એક ક્ષણે હું ત્યાં હાજર હતો, આંગળી ચિંધ્યાના પુણ્ય જેવું જે કાર્ય હતું કે મેં તેને અટકાવ્યો, તું માની ગયો, પણ પછી બધું જ તે કર્યું છે, ખૂબ મહેનત કરી અને આ મુકામ પર તું પહોંચ્યો, હું ખૂબ રાજી થયો છું, ખરેખર મને ખુશી થઈ છે. બંનેની આંખમાં પછી તો હર્ષના અશ્રુ છે. મિત્રો, ઘણી બધી વખત કોઈ એવી નબળી ક્ષણ કોઈની જિંદગીમાં આવી જતી હોય એ વખતે આ પ્રકારનું કંઈક અદ્વિતીય, અલૌકિક બની જતું હોય. અલૌકિક એ રીતે કે વ્યક્તિ છે એને સધિયારો મળી જાય એવા બે સારા શબ્દ, નાનકડી મદદ, ગાઈડન્સ, માર્ગદર્શન, મોટિવેશન, ઇન્સ્પિરેશન, એ મદદ કરતા સાબિત થતું હોય છે. જિંદગીમાં યુ ટર્ન આવી જતો હોય છે. ક્યારેક આપણે પણ ચહેરે સ્મિત સજાવીને, ઉમંગ ઉલ્લાસ ઉત્સાહ સાથે બે મસ્ત મજાના સારા શબ્દ કોઈની જિંદગીમાં પ્રકાશ પાથરવા માટે કહી શકીએ, ચહેરા પર રોશની લાવી શકીએ, તો એ પણ ઉમદા અને ઉન્નત કાર્ય જ ગણાય. આ પ્રકારના કિસ્સા ઉમંગ જેવા વ્યક્તિ, ઉમંગની જિંદગીમાં આવેલા પેલા ભાઈ જેવા વ્યક્તિ આપણને હંમેશા પ્રેરિત કરે કે અદ્ભુત કરવા માટે દરેક ક્ષણ મહત્વની હોય, હોય એ પવિત્ર. તો ડાયનેમિક બુક ફેન્સ, આપે ઇજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે, નવું નવું વાંચો, વિચારો મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ, એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં, અત્યારે તમે મસ્ત મજાનું કોઈ કાર્ય કરવાનું શરૂ કર્યું હોય અથવા કરવાના હો શરૂઆત, આપો રજા સલીમ સોમાણીને. આવજો.